હરિઓમ આપણે શ્રી વિદિત આત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક મૂલ્યો આત્મજ્ઞાનનો દ્વારના જુદા જુદા મૂલ્યોનું પઠન કરી રહ્યા છીએ આજે આપણે પંદર નંબરનું મૂલ્ય જેનો વિષય છે ચીજવસ્તુ અનભિસ્વંગ એટલે ન અતિ સ્નેહ એનું પઠન કરીશું ઓમ ચીજવસ્તુઓ અને રાતરચીલા પ્રત્યે અનાશક્તિની ચર્ચા આગળ કરવામાં આવી ત્યાં કહેવામાં આવ્યું કે આ પદાર્થનો હું માલિક નથી તેમને તેમનો વહીવટ કરનાર છું જળ પદાર્થો પ્રત્યે તો નિર્લેપ રહી શકાય પરંતુ અંગત કુટુંબીજનો જેવા કે પત્ની બાળકો ભાઈ બહેન વગેરે પ્રત્યે કંઈ જળ પદાર્થો સાથે હોય તેવી અનાશક્તિ તો ન જ હોઈ શકે તેથી ભગવાન કહે છે કે સ્વજનો પ્રત્યે અનબિસ્વંગ હોવો જોઈએ અનભિસ્વંગ એટલે અભિ અભિસ્વંગનો અભાવ અભિસ્વંગ એટલે અતિસ્નેહ અત્યંત આસક્તિ ખાસ કરીને પત્ની સંતાનો વગેરે જેમની સાથે ગાઢ સંબંધથી આપણે જોડાયેલા હોઈએ તેમની સાથે અત્યંત તાજાત્મ થઈ જતું હોય છે ઘણીવાર બાળક માદું પડે ત્યારે મા પણ જાણે કે માદી જતી હોય છે પોતાનો દીકરો પરીક્ષામાં સફળ થાય તો પોતે સફળ થયો હોય તેવો આનંદ પિતાને થતો હોય છે તે જો નિષ્ફળ થાય તો પોતે નિષ્ફળ થયો હોય તેવું દુઃખ પણ થતું હોય છે પોતાનું સંતાન સફળ નિષ્ફળ થાય ત્યારે માતા પિતાને સુખ દુઃખ થાય તે સમજી શકાય છે પરંતુ તાદાત્મ્ય એટલું જ હોય એ તાદાત્મ્ય જેટલું વધારે હોય તેટલી આ સુખ દુઃખની માત્રા વધારે તીવ્ર આવી તીવ્ર લાગણીઓ મનમાં તીવ્ર લાગણીઓ મનમાં કબજો જમાવે છે વેગ બુદ્ધિને આચ્છાદિત કરે છે અને તેને કારણે ખોટા નિર્ણયો લેવાય છે આવું અત્યંત તાદાત્મ સામાન્ય રીતે દુઃખનું કારણ બનતું હોય છે પત્ની સંતાન માટે સ્નેહ હોવો તેમની કાળજી લેવી એ યોગ્ય છે ગૃહસ્થનો ધર્મ છે સ્નેહ તેમજ કાળજીની પ્રત્યેક પ્રાણીને આવશ્યકતા પણ હોય છે બાળકોને મા બાપનો કે નાનાઓને વડીલોનો સ્નેહ રક્ષણ કાળજી વગેરે મળે છે ત્યારે તેમની લાગણીને તેમના વ્યક્તિત્વને પોષણ મળતું હોય છે જે તેમના વિકાસ માટે અત્યંત આવશ્યક છે સાથે સાથે મા બાપ પણ સંતાનોનો અને તેમના વિકાસનો આનંદ માણી શકે છે આ પ્રકારના સંબંધને સ્વસ્થ સંબંધ કહી શકાય અને તે બંને પક્ષે આનંદ આપનારો છે અને તેમની માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપયોગી છે પરંતુ સ્નેહ જ્યારે અતિસ્નેહમાં પરિણમે છે ત્યારે તે બોધરૂપ બને છે અને સ્નેહના પાત્રને રૂંધનારો પણ બને છે માને ક્યારેક બાળક એટલું બાળક સાથે એટલું તાદાત્મ થઈ જાય છે કે બાળક તેને માટે સતત ચિંતાનું કારણ બની જાય છે બહાર ગયો હોય છે તે સલામત હશે ને પાછા આવવાનો સમય થઈ ગયો કોઈ અકસ્માત તો નહીં થયો હોય ને કોઈ તેને ઈદા તો પહોંચાડી નહીં પહોંચાડે ને મા કે બાપ તો એકબીજાને કારણસર સતત મા કે બાપ તો એક કે બીજા કારણસર સતત ચિંતામાં રહે છે પણ બાળકની સ્વતંત્રતા પર પણ તેની અસર થતી હોય છે સતત તેનું રક્ષણ કરવાનો પ્રયત્ન થાય કોઈપણ પ્રકારના સાહસ પ્રત્યે તેને નિરુત્સકા નિરુત્સાહ કરવામાં આવે તેને માટે બધા નિર્ણયો મા બાપ દ્વારા જ લેવામાં આવે અને અત્યંત સ્નેહના વ્યાંગમાં તેને ગુંગળાવવામાં આવે આથી કાં તો બાળકની સાહસવૃત્તિ અને સ્વતંત્ર નિર્ણય શક્તિનો વિકાસ થતો જ નથી અથવા તે બાળક આ પ્રમાણેની અતિરક્ષાત્મક વૃત્તિનો વિરોધ કરતો થઈ જાય છે વરી બાળક જ્યારે જુએ છે કે મા બાપ પોતાને માટે સતત ચિંતા દૂર રહે છે ત્યારે કાં તો પોતે તે માટે કોઈ રીતે જવાબદાર છે એમ માનીને પોતાને દોષ આપે છે અથવા તો મા બાપને તે માટે જવાબદાર ગણીને તેમની લાગણીનો અનાદર કરે છે આમ આવો અતિસ્નેહ બંને પક્ષે હાનિકારક બને છે પત્ની સંતાનો મિત્રો સંબંધીઓ વગેરે માટે સ્નેહ હોવો જોઈએ કારણ કે તે જ પરસ્પરને જોડનાર તત્વ છે પરંતુ જ્યારે બે સંબંધમાં આશક્તિ ઉમેરાય છે ત્યારે તે બંધનકારક નીવડે છે આસક્તિમાં માગણી હોય છે શરતો હોય છે આગ્રહો હોય છે આસક્તિ સામાન્ય રીતે આંતરિક અસલામતીની લાગણીમાંથી જન્મતી હોય છે તેથી પોતાના સ્નેહના પાત્ર પાસેથી સલામતીની સ્વીકારની માગણી તેમાં રહેલી હોય છે આપણી શરતો આપણા આગ્રહો પૂરા થાય તો આપણો સ્વીકાર થયો છે એવું આપણે માનતા હોઈએ છીએ અને તેમ ન થાય તો આપણો તિરસ્કાર થયો હોય એવું ગણતા હોઈએ છીએ તે કારણથી લાગણીના જોઈએ સામેની વ્યક્તિને આપણી ઈચ્છા પ્રમાણે વર્તવાની ફરજ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ ધીમે ધીમે તે સંબંધ સંઘર્ષમાં પરિણમતો હોય છે આમ આસક્તિમાં પરિવર્તિત થયેલો સ્નેહ સંઘર્ષ દુઃખ ઉત્પન્ન કરે છે આદર્શ સંબંધ એ છે જ્યાં સ્નેહ છે અન્નની કાળજી છે અને છતાં કોઈ માગણી કે શરત નથી આવો સંબંધ હોવાની શક્યતા નહીવત છે કારણ કે દરેકમાં કોઈને કોઈ અંશે અસલામતી હોય જ છે જ્યારે અન્નના વર્તનથી આપણી લાગણી દુભાય ત્યારે સમજવું કે આપણી કોઈ પ્રગટ કે અપ્રગટ માગણી હશે જે પૂરી નહીં થઈ હોય આવી માગણીને કારણે આપણો સ્નેહ અન્ય વ્યક્તિ માટે બોધરૂપ બનતો હોય છે જેટલે અંશે કોઈ અપેક્ષા વગર અન્ય વ્યક્તિનો સ્વીકાર થાય તે જેવું છે તે પ્રમાણે હોવાની સ્વતંત્રતા તેને આપવામાં આવે તેટલે અંશે આસક્તિનો અભાવ છે આસક્તિ ન હોય અપેક્ષા ન હોય અને છતાં કાળજી હોય તે ઈચ્છનીય છે મોટે ભાગે તો એવું બનતું હોય છે કે જેટલે અંશે આપણી અપેક્ષાઓ પૂરી થાય તેટલે અંશે આપણો સ્નેહ પ્રગટ થતો હોય છે પરંતુ સાચા સ્નેહમાં ત્યાગ હોય છે અપેક્ષા નહીં જો કે સ્નેહ કોઈ ક્ષણે આસક્તિમાં ફેરવાઈ ગયો જોકે સ્નેહ કઈ ક્ષણે આસક્તિમાં ફેરવાઈ ગયો તેની ખબર રહેતી નથી આ આસક્તિ જલ્દી છૂટતી નથી કારણ કે પેલી આંતરિક અસલામતી જલ્દી જતી નથી અને જ્યાં સુધી આંતરિક સલામતી આંતરિક ઉદારતા ન હોય ત્યાં સુધી આસક્તિ છૂટતી નથી છૂટે તો પણ મનમાં અનેક અનેક ક્લેશ તો મનમાં કંઈક ક્લેશ તો થતો જ હોય છે આપણી મર્યાદા પ્રમાણે આ ક્લેશ સહન કરતાં કરતાં ત્યાગ માટે આસક્તિમાંથી મુક્ત થવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ આ છે આસક્તિનો ત્યાગ આપણા આગ્રહોનો ત્યાગ સામી વ્યક્તિએ આપણને અનુકૂળ વર્તન કરવું જોઈએ આપણને અનુકૂળ વિચારો સેવવા જોઈએ આપણી ઈચ્છાને માન આપવું જોઈએ એ આવી ઈચ્છા સામાન્ય રીતે આપણા મનમાં રહેતી હોય છે આવી ઈચ્છા સાથે આપણું એટલું તાદાત્મ્ય હોય છે કે આપણી ઈચ્છાનો આદર થાય તો આપણો આદર થયો હોય એવું લાગે છે પરંતુ આગળ જણાવ્યું તેમ આપણી ઈચ્છાને આગ્રહોને આપણે વરેલા હોઈએ તો અન્ય વ્યક્તિની સ્વતંત્રતા ઉપર કાપ મુકાતો હોય છે અને તે કોઈને પ્રસન્ન હોતું નથી મારી ઈચ્છા પૂરી ન થાય તો પણ અન્ય વ્યક્તિને હું સ્વીકારી શકું છું સ્નેહ અને કાળજી આપી શકું છું એટલે કે ઈચ્છાની પૂર્તિને આનંદનું સાધન બનાવવાના બદલે સ્નેહ અને કાળજી દાખવવામાંથી હું આનંદ માણી શકું છું અન્ય વ્યક્તિ પોતાને અનુકૂળ થાય તેવી માગનો જેટલે અંશે ત્યાગ થાય અને સ્નેહ જેટલે અંશે દાખવી શકાય તેટલે અંશે આપણે આસક્તિમાંથી મુક્ત થયા છીએ તેમ કહેવાય આસક્તિ આપણને અન્ય પર આધારિત રાખે છે જેટલે અંશે આપણે તેમાંથી મુક્ત થઈએ તેટલે અંશે આપણે સ્વતંત્ર થઈએ છીએ આપણા સંબંધો સ્વસ્થ બને છે અને સ્વજનોનો સાચા અર્થમાં આનંદ માણી શકાય શકીએ છીએ બીજા આપણને અનુકૂળ બને એવી માગણી છોડતા જવાનું મૂલ્ય આપણે કેળવીએ અને આપણી આધ્યાત્મિક ونتي ساديه او oh.

Are ni ta ni ta joko i ta le to sab se u ta ho i joko amar ho jai joko i pie amar ho jai ram ras

રોહી દાસ દાસ કબીરા બરબર પિયા અરે દાસ કબીરા બરબર પિયા ઔર પાવન કિયા રામ રસ અસો મેરે ભાઈ Ramirese Aiso hei Dukui Pie amare ho jai रात गवाई सोय कर अर दीन गवाया तूने रात गवाई सोय कर अर दीन गवाया खाय हीरा जनम अमोल था कोड़ी बदलेजा अरे हीरा जनम अमोला कोड़ी बदिल तूं રાત ગુમાઈ સો કર સુમિરન લગન લગાઈ સુમિરન લગન લગાઈ કે મુખશે કશુંબોલ हरे मुख से कसून बोल रे बाहर के पट बंद कर ले बाहर के पट बंद कर ले अंतर के पट खोल रे तू rat gauai zoiakar, din gauaiakar. <coughs> mala peret guru bai, mala peret guru hoa, ગયાન મન કા રે હરે માલા ફેર કે ગુરુ હુઆ ગયાન મન કા મેલ રે હાથ કા મન કા છોડ કે મન કા મન કા फेर रे तू रात गवाई सोय कर और दीन गवाया खाया दुख में सुमिरन सब करे

कहे कबीर सुरदास की कौन सुने फरिया अरे कहे कबीर सूरदास की कौन सुने फरियाद तूने रात गवाई सोय के દન ગંવાયા ખે હરે રાત ગંવાઈ સોય કે હર દીન ગંયા ખો તારો આવો તારો ધન રે જોબન દૂર થશે કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે અરે આવો રૂડો આવો રૂડો ધન જોબન દૂર થશે કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે ટાડા ઉે તુને તાવ જ આવશે કેવી રીતે જવાશે એનો રસ્તો બતાવે છે ટાડા ઉે તુને તાવ જ આવશે વસમું થઈને વિતાશે દાતંગ પાણી ને નાયા વિના તારી હરે દાંત પાણીને નાહ્યા વિના તારી દેહ બધી ગંદાશે રે આવો રૂડો હરે આવો રૂડો આવો રૂડો દૂર થશે કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે बोलवा चालवा नैदी प्राणी कोण सरीना अंगो बोलवा नैदी प्राणी तारी जीव लड़ी तो जलासे अरे बोलवा चालवा नैदी प्राणी तारी જીભ લડી તો જલાશે શ્વાસ ચડશે ને આખો ફળ કશે અરે શ્વાસ ચડશે ને આખો ફળ કશે નાકની દાડી નમી જાશે રે આવો રૂડો આવો રૂડો આવો 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 રૂડો ધન જોબન દૂર થાશે ચંચન જેવી કાયા તારી રાખ મારોડાશે આવું ધન જો બન દૂર થાશે કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે વૈદ તેડાવે એની નાડી જોડાવે અરે વૈદ તેળાવે એની નાડી જોડાવે અરે કડવા તે ઔષધ પાશે અરે વૈદ્યળ તેડાવે એની નાળી જોડાવે કડવા તે ઔષધ પાસે તૂટી એની બુટી નહીં મળે એના અરે તૂટી એની બુટી નહીં મળે એના જીવની શી ગતિ થશે રે આવો રોડો અવૃતુડો ધન જોબંધો થાશે કંચન જે વિકાયા તારી રાખ મારોળાશે આવુંડો ધન જોબંધૂર થાશે કંચન જે વિકાયા તારી રાખ મારોળાશે एक बीजा विना घड न चाले अरे एक बीजा विना घडी न चाले तारी त्रिया तोरंडाशे अरे तारी त्रिया तोरंडाशे જુગોરે જુગનો છે ટું પડ્યું પ્રાણી તારા અરે જુગોરે જુગનો છે ટુ પડ્યું પ્રાણી તારા નામની એ ચૂડીયો ભંગાશે રે આવો રોડો આવો રોડો આવો રોડો ધનજો બન દૂર થશે કંચન જેવી કાયા તારી રાખ માં રોડાશે આવડો ધન જોશે કંચન જેવી કાયા તારી રાખ માં રોડાશે ખોખરી ધો મતારી આગ જ કાઢશે દોહી પણ સાજી નહીં ખોખરી એટલે તૂટેલી ખોખરી દોહી મતારી આગ જ કાઢશે ને મસાંગે લાકડા દેવાશે અરે ખોખરી દોહી મતારી આગ જ કાઢશે ને સમસાંગે લાકડા દેવાશે

कंचन देवी काया तारी राख मारुडाशे हवुरुडू धन जो बन दूर थासे कंचन देवी काया तारी राख मारुडाशे दस दिवस तारू सूतक पळाशे અરે દસ દિવસ તારું સૂતક પળાશે દાઢી ને મૂછ મૂડાશે સગડું સૂતક તારું કાઢી નાખી ને પછી અરે સગરું સૂતક તારું કાઢી નાખી ને પછી બાર માના સુખડા ખવાશે રે આવડો હરે આવોરૂ આવોરૂ આવો રૂડો આવો રૂડો થાશે કંચન જેવી કાયા તારી રાખ માં દયા દયાધર મને ભક્તિ વિના તારો દયાધર મને भक्ती विना तारू तारु सगळ्यूटा पेलो के केरू पेलो के मारू पेलो के मारू केरू लुटम लुटा चालशे दया धर मने भक्ती विना तारु सगळं द्रव्य लूटाशे देवानंद कहे હરિજા વિના જમ હરે દેવાનંદ કહે હરિભજા વિના જમ છોટા મોટા ને લઈ જાશે રે આવરૂડો આવડો ધન જો બન દૂર થાશે કંચન જે વિકાયા તારી राख मारुळाशे धन जो बन दूर थाशे कंचन जे राख मारुळाशे Onde vai laçado Hari ki sadha Tan ki upa de taje soi sadhu Ore vai laçado Hari ki sadha Tan ki upa de taje soi

சදුකසබઆ සखක અප ന सगચ පदજസസදු சක અલ્પ હે નહી સર્ગ લુચાવ તન કી ઉપાધિ તજે સોઈ સાધુ લાલચ લો રામ ગ્રહીણ ગાંઠ દાલક લોબ હરામ ગ્રહી નાંઠ દારી ના ગઈ સમત अरे नारी जे रटे निरंतर निरन्तरा तन की जे सोई साधु मठनबाड़ी ममताकरी मठ એટલે સાધુઓ ને રહેવાનું પાકુ મકાન મઠનબાડી મમતાકરી સચ્ચતા કી નીત્યાગ કબહુ ક્રોધ ન ઉપપજેસો સાચા કબહુ કબહુને ક્રોધ ઉપસો સાચા હોરા તન કી ઉપાધિ જે સોઈ સાધુ ત્યાગેતી ખા તમે તમ હર ત્યાગેતી ખા તમે તમ રસ ના ભોગ વિલા त्यागतीखा तमतमा रसनाभोगिला मोक्तानन्द सोसन्त के सो सोसन्त के સદાર હરી પાસ તન કી સોઈ સાધુ તન કી સોઈ સાધુ

श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम कृष्णबलदेवकीदे राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण ॐ